સુખપરની જાણીતી જયકૃષ્ણ એકેડેમી ખાતે 3 દિવસના ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી બાળકોને તેમનું મહત્વ પણ આ ગણેશ મહોત્સવ નિમિત્તે સમજાવાયું. સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગઈકાલથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. સુખપર ખાતે આવેલ જયકૃષ્ણ એકેડેમીમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી ગણેશ ઉત્સવની ભવ્યાતે ભવ્ય ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. જયકૃષ્ણ એકેડેમીના ડાયરેક્ટર ભાવના મહેતા તેમજ પલક મહેતાના માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા વિજ્ઞાતા ગજાનન ગણપતિની મૂર્તિ માટીની મૂર્તિ બનાવવામાં આવી હતી. આયોજન માટે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પૂર્વ તૈયારી કરી ગણપતિજી ભગવાનની અદ્ભુત મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. પ્રથમ દિવસે સ્કૂલમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ સાથે ઘરનો સ્થાપના કરી મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. 3 દિવસના આ મહોત્સવની તૈયારી કરી સવાર સાંજ આરતી તેમજ નાના બાળકોને લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો છે. આંતર ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સ્કૂલના ડાયરેક્ટર ભાવના મહેતાએ જણાવ્યું હતું કે એકેડેમીમાં અભ્યાસ કરતા બાળકોને ભણતર સાથે ઇતર જ્ઞાન મળે તેવા હેતુ સાથે આ સમગ્ર કામગીરી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ કેમ બનાવવામાં આવે છે, કેવી રીતના બનાવવામાં આવે છે, તેના ફાયદાઓ શું છે, તેની વિસ્તૃત જાણકારી પણ બાળકોને આપવામાં આવી હતી. એટલે રંગે ચંગે મહોત્સવ શરૂ કરી દેવામાં આવ્યો છે. પતયે હર હર મહાદેવ.